અસાલજી એડીસીમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 60થી વધુ કેમિકલ ભરેલા ટેન્ક બળીને ખાક. ટેકનોલોજીના માધ્યમથી 2000 જેટલા યુપીઆઈ પેમેન્ટ મશીન દ્વારા એસટી બસના મુસાફરો માટે ટિકિટ સેવાનો આજથી પ્રારંભ. 40 રેડી બિલ્ટ મીડી બસને ગાંધીનગરથી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી. ભારતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લિગામેન્ટ ડેમેજથી રવિવારની ઇંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર. મેડિકલ ટીમ તેની પરત ફરવાની તારીખ નક્કી કરે તે પહેલા હાર્દિકે ગુરુવારે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પાંચેય રાજ્યોમાં સરકાર બનાવવાનો કર્યો દાવો. કહ્યું, સૌથી જૂની પાર્ટી પાંચેય રાજ્યોમાં સરકાર બનાવશે. ગુજરાત હાઈકોર્ટમાં કેસ અંગેના મતભેદને લઈને બે ન્યાયાધીશો જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને મોના ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી. સમગ્ર ચર્ચા કોર્ટરૂમમાં લગાવેલા કેમેરામાં થઈ રેકોર્ડ. કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ છત્તીસગઢની તમામ 90 સીટો પર રાજકીય યોદ્ધાઓને મેદાનમાં ઉતાર્યા. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની અંતિમ યાદી જાહેર કરી. એનસીઆરટી પેનલે તમામ પાઠ્યપુસ્તકોમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત રાખવાનું કર્યું નક્કી. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં હિન્દુ વિજયોને પ્રકાશિત કરવાની પણ ભલામણ કરી. દક્ષિણ બિહાર એક્સપ્રેસ ટ્રેનમાં ફર્સ્ટ એસી ક્લાસ કોચમાં થઈ ચોરી. રેલવે અધિકારીનો 19,800 રૂપિયાની કિંમતના શૂઝ ચોરાયા. વર્લ્ડ કપની 24મી મેચ આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો કર્યો નિર્ણય. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે 50 રન ફટકાર્યા. ભારતીય ચૂંટણી પંચે રાજકુમારને પોતાનો નેશનલ આઇકોન બનાવવાનો કર્યો નિર્ણય. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો આ નિર્ણય. આ અંગેની જાહેરાત 26 ઓક્ટોબરે કરાશે.